તાપી જિલ્લાના વ્યારા ખાતે વિશ્વ સાયકલ દિન નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે અંગદાન ઈજ મહાદાનના સૂત્ર સાથે તાપી જિલ્લા વહીવટી તંત્ર તથા પત્રકાર સંઘ અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર એચ કે વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ કાપડિયા ઉપસ્થિત રહીને સાયકલિસ્ટોને પ્રોત્સાહિત કર્યા હતા। બેન, દેશની 100 શક્તિશાળી મહિલામાં જ્યારે આપને સ્થાન મળ્યું છે, ત્યારે આજના મંતવ્ય ન્યૂઝના કાર્યક્રમ ફાઉન્ડેશનના કાર્યક્રમ વિશે આપ શું કહેશો? સૌપ્રથમ તો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ફાઉન્ડેશનનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે એમણે આજે જનજાગૃતિ અને લોકજાગૃતિના અંગદાન મહાદાન વિશેના એક કાર્યક્રમ ઉપર આટલું મહત્ત્વનો ભાર આપ્યો છે। અને અમે સૌ ઇકો ફ્રેન્ડલી પર્યાવરણની અંદર જીવીએ, તેમજ અમારા કલેક્ટર સાહેબ શ્રી, ડીડીઓ સાહેબ શ્રીએ આટલો ઉત્સાહ વધારવા માટે જે આટલી વહેલી સવારે અહીંયા આવ્યા છે અને લોકજાગૃતિના કાર્યક્રમની અંદર ભાગ લીધો છે, જો દેશની અંદર તમામ ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ તેમજ તમામ વહીવટી અધિકારી સાહેબો આવી રીતના લોક જનજાગૃતિ માટે રસ્તામાં નીકળી પડે તો શું ના થાય। તો આપણે સૌ આ કાર્યને બિરદાવીએ છીએ। અને રહી વાત 100ની ગણતરીની, તો ગુજરાત હંમેશા નંબર 1 અને 2 પર રહેલો છે, તો આપણે ત્યાં જવાના 100% પ્રયત્ન કરીશું। આપ સૌની સફળતા એ અમારી સફળતા છે। વ્યારા મુકામે મંતવ્ય ફાઉન્ડેશન તરફથી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષ આઝાદીના 75મા વર્ષ તરીકે આખો સમગ્ર દેશ જ્યારે ઉજવી રહ્યો છે, ત્યારે આપણા રાજ્યમાં અને દરેક જિલ્લાઓ અને ગામડાઓમાં વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે। એના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ ખૂબ જ ઉમદા એવું અંગદાન એ પ્રવૃત્તિ માટે આજે ખૂબ મોટી સંખ્યામાં વ્યારાના નગરવાસીઓ આ સાયક્લોથોનની કામગીરીમાં આજે જોડાયા છે। અમે પણ વહીવટીતંત્ર તરફથી કલેક્ટરશ્રી અને અમે અધિકારીઓ આ અનેક કામમાં જોડાયા છે, ત્યારે વ્યારાના ઘણા બધા નાગરિકો એ અંગદાન માટે આજે પહેલ કરી છે, એમને પણ બિરદાવીએ છીએ। અહીંયા આજે મંતવ્ય ફાઉન્ડેશનના સંસ્થા તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે એ સંસ્થાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા સાયકલિસ્ટ ભાઈઓ બહેનોને પણ હું ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું। જી સર, આજે મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા અંગદાન મહાદાન અંગે જે જનજાગૃતિ માટે સાયક્લોથોન આપ્યું છે એ બદલ આપ શું કહેશો? આજે વિશ્વ સાયકલ દિવસના દિવસે મંતવ્ય ફાઉન્ડેશન અને મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અંગદાન મહાદાનના જનજાગૃતિ ફેલાવવા માટે જે સાયક્લોથોનનું આયોજન કર્યું છે એ ખૂબ સારી વાત છે, હું એને બિરદાવું છું। આ સાયક્લોનની તકી 3 સંદેશાઓ આપણે સમાજમાં જશે। એક તો સાયકલ રેલીથી, સાયક્લોથોનથી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, રન ફોર યુનિટી, એ બાબતનો જે સંદેશ છે, આપણે આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષમાં દેશભાવના કેળવીએ છીએ તો ફિટનેસનો પણ એક સંદેશ જ હશે કે આપણું તાપી જિલ્લાના સિટીઝન્સ ખૂબ ફિટ રહે। સાથે સાથે પર્યાવરણ બચાવનો પણ સંદેશ જશે કે સાયકલનો ઉપયોગ, જે નોન પોલ્યુટેડ વાહનના ઉપયોગથી આપણા પર્યાવરણને બચાવ પણ થશે। સાથે સાથે અંગદાન એ મહાદાન, જે લોકોના જુદા જુદા અંગો નબળા થયા છે અને જેમને જરૂરિયાત છે એવી બાબતમાં અંગદાન એ નવા સંકલ્પ સાથે બધા લોકોને, નાગરિકોને અંગદાન કરવા વધુમાં વધુ પ્રેરાય એ માટે મંતવ્ય ન્યૂઝનો આ જે પ્રયાસ છે એને હું બિરદાવું છું। આપણે આશા રાખીએ કે આગામી દિવસોમાં પણ આવા ઘણા બધા દેશભાવનાના સારા કાર્યક્રમો થવાના છે, એમાં આગામી 21 તારીખે યોગ દિવસ, વિશ્વ યોગ દિવસ આપણે ઉજવવાના છે, એ પણ ફિટનેસ અને આ એક સારા સંદેશા માટેનો ન્યૂઝ છે। આગામી 15 ઓગસ્ટની ઉજવણી સમયે આખું વીક આપણે ગંગાની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, ત્યારે તાપીવાસીઓ અને વ્યારાવાસીઓને હું અપીલ કરું છું કે મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ફાઉન્ડેશનનો એક સારો પ્રયાસ છે એને આપણે બિરદાવીએ, એમાં જોડાઈએ, આગામી દિવસોના કાર્યક્રમોમાં પણ આપણે સ્વયંભૂ જોડાઈ અને દેશભાવના અને રાષ્ટ્રભાવનાને વધારે મજબૂત બનાવીએ એવી હું વહીવટીતંત્ર તરફથી આશા અને અપેક્ષા રાખું છું। થેન્ક યુ, ધન્યવાદ।